ભરકાવાડાના બે યુવાનોએ ઓપન નેશનલ એથ્લેટિક્સ સ્પર્ધામાં દોડ અને ટ્રિપલ જમ્પ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો. વડગામ તાલુકાના ભરકાવાડા ગામના બે યુવાનોએ તારીખ 18 અને 19ના રોજ નડિયાદ ખાતે યોજાયેલ ઓપન નેશનલ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં પરમાર મયુરજી નટવરજી જેઓએ 1500 મીટર દોડમાં પ્રથમ નંબર આવી અને મેતિયા વિશાલકુમાર દેવાભાઈ કે જેઓ અગાઉ એક પ્રાઇવેટ સ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકે કામગીરી કરતા હતા, જેઓ ટ્રિપલ જમ્પમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. બંને યુવાનોએ પોતાની મહેનતથી ગોલ્ડ મેડલ મેળવી ગામ સમાજ તથા બનાસકાંઠાનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ કર્યું હતું. આગામી દિવસોમાં તેઓ આ સ્પર્ધામાં નેપાળ, ભૂતાન અથવા શ્રીલંકામાં દેશના નેતૃત્વ કરવા જશે. આ બાબતે વિશાલ મોતિયાએ જણાવ્યું હતું કે તેઓને આ ગોલ્ડ મેડલ મેળવ્યો છે તેમાં તેમના માતા પિતાનો સિંહ ફાળો રહેલો છે. આવનાર સમયમાં પણ તેઓ દેશ માટે ગોલ્ડ મેડલ લાવી નેશનલ કક્ષાએ દેશનું નામ ઉજ્જવળ કરશે તેવું જણાવ્યું હતું. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા. નમસ્કાર, મારું નામ વિશાલ મિત્યા છે અને હું વરકાળાનો વતની છું. અત્યારે અમે નેશનલ એટલે કે ઓપન નેશનલ ગેમ ટુર્નામેન્ટ હતી જે નડિયાદ ખાતે યોજાલી હતી, જેની અંદર અમે ટોટલ 5000 જેવા વ્યક્તિઓએ એટલે કે ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેની અંદર મારી ગેમ હતી એથ્લેટ. એથ્લેટની અંદર અમે જોવા જઈએ તો 500 વ્યક્તિઓએ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ટ્રિપલ જમ્પની અંદર અમે 106 વ્યક્તિઓ હતા, જેની અંદર અમારા તમામને એક એક પછી 3 ટ્રાય આપવામાં આવી હતી, જેની અંદર મારો પહેલો નંબર હતો એટલે પ્રથમ ક્રમ નંબર આવેલ મને ગોલ્ડ મેડલિસ્ટ જાહેર કર્યું. હવે મારે પ્રથમ નંબર આવવાથી અમારે 4 દેશની અંદર ભૂતાન, શ્રીલંકા, નેપાળ અથવા કોઈ બીજા દેશની અંદર આગળ જવાનું રહેશે. આ સિસ્ટમની અંદર સ્વખર્ચે હોય, ઓપન નેશનલની અંદર કેવું હોય છે કે જે ઓપન નેશનલ હોય છે એ કોઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે, જે પોતાના સ્વખર્ચે જવાનું રહેતું હોય છે.